आ तरफ वीआईपी दर्शन ना नामे शुरू थयेलो डाकोर मंदिर नो विवाद अने सन्मुख दर्शन मां अटवायो छे। डाकोरना मंदिरमां राजा रणछोड़ रायना तमारे सन्मुख दर्शन करवा हशे तो पैसा आपवा ज पड़शे, आवुं कहेवुं छे डाकोर मंदिरना मेनेजरनुं। डाकोर मंदिरमां वीआईपी दर्शन माटे पैसा उघरावाना निर्णयने लईने भारे रोष थयो हतो। ભક્તોમાં નારાજગી વ્યાપી હતી, જેને લઈને ડાકોર મંદિર ટ્રસ્ટ હરકતમાં આવ્યું। હવે ડાકોર રણછોડરાય મંદિરે વીઆઈપી દર્શનનો વિવાદ શાંત કરવા સન્મુખ દર્શન શબ્દનો ઉપયોગ કર્યો છે। આ મુદ્દે બેઠક થઈ જેમાં સન્મુખ દર્શનનો નિર્ણય યોગ્ય ગણાવ્યો છે। સન્મુખ દર્શનનો નિર્ણય યોગ્ય છે અને હવે પછીની મીટિંગમાં એ બાબત પણ ચર્ચા કરવામાં આવશે। મંદિરના મેનેજરનું માનવું છે કે પૈસા વસૂલવાની કોઈ વાત નથી, વીઆઈપી દર્શનની કોઈ વ્યવસ્થા નથી, વીઆઈપી દર્શન નામ જ ખોટું છે, સન્મુખ દર્શન માટે પૈસા લેવામાં આવે છે। આ મુદ્દે ડાકોર ટેમ્પલ કમિટી અને હિન્દુ આગેવાનો વચ્ચે ચર્ચા થઈ, આગામી દિવસોમાં ડાકોર મંદિર કમિટીની ફરી બેઠક મળશે। વડોદરામાં કોમી વૈમનસ્ય ફેલાવાની સનસનીખેજ ઘટના સામે આવી, આ મામલે પોલીસે કર્યા છે ચોંકાવનારા ખુલાસા। તમારી ટીવી સ્ક્રીન પર દેખાતા આ 8 નરાધમોને જોઈ લો, આ એ જ શખ્સો છે જે વડોદરામાં વૈમનસ્યની જાળ ફેલાવી અનેક યુવતીઓની જિંદગી બરબાદ કરતા હતા। જી હા, વડોદરામાં કોમી વૈમનસ્ય ફેલાવવાના કેસમાં મોટા ખુલાસા થયા છે। આ કેસમાં પોલીસે 8ની ધરપકડ અને 9ની અટકાયત કરી છે। તપાસમાં ખુલાસો થયો છે કે વડોદરાના 500 યુવાનોનું ગ્રુપ બનાવ્યું હતું, જે યુવતી અન્ય ધર્મના યુવાન સાથે ફરતી હોય તેના પર તેઓ નજર રાખતા હતા અને યુવતીના માતા પિતાને બ્લેકમેલ કરવાની પણ ઘટના બની। મોરલ પોલીસિંગ કરવા માટે એક ગ્રુપ બનાવ્યું છે, જેમાં ખાસ કરીને એક પર્ટિક્યુલર કમ્યુનિટીના કોઈ અગર છોકરી કોઈ બીજા જો કોઈ રિલિજનના છોકરા સાથે કોઈ નજર આવે તો એના ઉપર વાચ રાખવાના। એટલું જ નહીં, તેઓ યુવતીની સગાઈ પણ તોડી નખાવતા હતા, કોમી એકલાસ તૂટે તેવા પ્રયત્નો કરતા। મોબ લિંચિંગની ઘટનાને પણ અંજામ આપનારા આરોપીઓએ હુસેની આર્મીના નામે પહેલું ગ્રુપ બનાવ્યું હતું, બાદમાં આર્મી ઓફ મહેંદી ગ્રુપ બનાવ્યું અને પછી લશ્કરે આદમ નામનું ગ્રુપ બનાવ્યું હતું। આ કેસમાં પોલીસે 73 લોકોની પૂછપરછ કરી છે। આણંદ, રાજકોટ અને ખેડા સહિતના જિલ્લામાં પણ આવા ગ્રુપ એક્ટિવ હોવાનું સામે આવ્યું। યુવક સાથે મારામારી કરી સોશિયલ મીડિયાના ગ્રુપમાં વાયરલ કરતા હતા અને કોમી વૈમનસ્ય ફેલાય તેવું લખાણ લખતા હતા। આ ગ્રુપમાં લારી ધારક, ફાલુદા, એસી અને મિકેનિક જેવા લોકો પણ સામેલ હતા। ખેડૂતો માટે આવ્યા છે માઠા સમાચાર, હજુ એક અઠવાડિયું નહીં પડે વરસાદ। ગુજરાતના ખેડૂતો માટે માઠા સમાચાર। હવામાન વિભાગની ચિંતાજનક આગાહી, અઠવાડિયા સુધી વરસાદ નહીં પડે। આતુરતાથી વરસાદની રાહ જોતા ખેડૂતો માટે ચિંતાજનક સમાચાર આવ્યા છે। ખેડૂતોની સમસ્યા હજુ હળવી થવાની નથી, કેમ કે હજુ વરસાદ માટે એક અઠવાડિયું રાહ જોવી પડશે। એક અઠવાડિયા સુધી વરસાદના કોઈ એંધાણ નથી। હવામાન વિભાગના કહેવા પ્રમાણે એક સપ્તાહમાં સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત સૂકું રહેશે, દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદની શક્યતા રહેશે, જ્યારે અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેશે। સૌરાષ્ટ્ર રિજન ઓર કચ્છ રિજન અગલે 7 દિનો તક મોસ્ટલી જો હૈ ડ્રાય રહેને કી સંભાવના હૈ, કિસી ભી તરહ કી રેનફોલ કી ચાન્સીસ બહોત કમ હૈ। ઓર અગર હમ ગુજરાત રિજન કી બાત કરે તો નોર્થ ગુજરાત ભી અગલે 7 દિનો મુખ્ય તોર પે ડ્રાય રહેને કી સંભાવના હૈ। ઓગસ્ટ મહિનામાં ઓછો વરસાદ નોંધાયો છે ગુજરાતમાં। ઓગસ્ટ મહિનામાં પાછલા 10 વર્ષથી ઓછો રહ્યો છે વરસાદ, 94.5% વરસાદ ચાલુ વર્ષે ચોમાસામાં પડ્યો। વાત ઓગસ્ટ મહિનાની કરીએ તો આ મહિનામાં દેશમાં 50% સુધી ઓછો વરસાદ પડ્યો, જો કે વરસાદની આવી જ પેટર્ન 2015માં પણ રહી હતી। 2015માં અલનીનોની અસર રહી હતી। ઉત્તર ગુજરાતમાં પાટણ, મહેસાણા, બનાસકાંઠા અને સાબરકાંઠામાં પણ ઘણો ઓછો વરસાદ પડી રહ્યો છે। હવે લોકો સપ્ટેમ્બરમાં ચોમાસાના 5મા રાઉન્ડની રાહ જોઈને બેસ્યા છે, પરંતુ હવે લોકોના અરમાનો પર પાણી ફરી વળશે, કારણ કે ગુજરાતમાં હવે સામાન્યથી વધુ વરસાદની કોઈ આગાહી નથી। રાજ્ય સરકારે ખેડૂતોને આપી મોટી ભેટ, હવે રાજ્યના તમામ જિલ્લાના ખેડૂતોને 10% મળશે વીજળી। વરસાદની ખેંચ વચ્ચે ખેડૂતોના ઉભા પાકને બચાવવા સરકારે કર્યો છે મોટો નિર્ણય। રાજ્યના કેટલાક જિલ્લામાં 10 કલાક વીજળીના નિર્ણય બાદ હવે રાજ્યના તમામ જિલ્લાના ખેડૂતોને મળશે 10 કલાક વીજળી। હવે 14 જિલ્લા ઉપરાંતના જિલ્લાઓમાં પણ મળશે 10 કલાક વીજળી। 14 જિલ્લાઓમાં પાક બચાવવા 8ને બદલે 10 કલાક વીજળીનો નિર્ણય કરવામાં આવ્યો। અન્ય વિસ્તારોના ખેડૂતોની રજૂઆતો મળતા સીએમએ નિર્ણય કર્યો। હવે ભાવનગર, પોરબંદર, ગીર સોમનાથ, બોટાદ અને મોરબીને 10 કલાક વીજળી મળશે। સૌરાષ્ટ્રના 5 જિલ્લામાં 2 સપ્ટેમ્બરથી સરકારના નવા નિર્ણયનું અમલીકરણ શરૂ થશે। ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતના બાકી જિલ્લામાં 5 સપ્ટેમ્બરથી નિર્ણય અમલી બનશે। આ બાજુ બનાસકાંઠાના ખેડૂતો માટે આવ્યા ખુશીના સમાચાર।
બનાસકાંઠામાં સુજલામ સુફલામ કેનાલમાં છોડાયું સિંચાઈનું પાણી. કાંકરેજના ચાંગા ખાતે મુખ્ય કેનાલ પર પંપિંગ સ્ટેશનથી પાણી છોડાયું. વરસાદ ખેંચાતા પાક સુકાવાની શક્યતાને લઈ પાણી છોડવામાં આવ્યું. પાણી છોડાતા દિયોતરના ધારાસભ્ય કિસાજી ચૌહાણે સરકારનો આભાર માન્યો. તો પંચમહાલ જિલ્લાના હડફ ડેમમાંથી સિંચાઈ માટે કેનાલમાં પાણી છોડવામાં આવ્યું. વરસાદના અભાવે સુકાઈ રહેલા પાકને બચાવવા માટે હડફ સિંચાઈ વિભાગે મહત્વનો નિર્ણય કર્યો. ધારાસભ્ય અને પદાધિકારીઓની હાજરીમાં નીરના વધામણા કરવામાં આવ્યા. કેનાલમાં પાણી છોડાતા ખેડૂતોમાં ખુશીની લહેર છવાઈ ગઈ. ગુજરાત માટે સારા સમાચાર છે. ઉપરવાસમાં વરસાદને કારણે સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટી 133 મીટરે પહોંચી છે. હાલમાં સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી 133.07 મીટર નોંધાઈ છે. 24 કલાકમાં ડેમની જળસપાટી 25 સેન્ટીમીટરનો વધારો થયો છે. ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે. ઉપરવાસમાંથી 65,895 ક્યુસેક જેટલું પાણીની સરેરાશ આવક છે, જેના કારણે હાલ ડેમમાંથી 41,654 ક્યુસેક પાણી છોડવાનું ચાલુ કરાયું છે. રાજકોટમાં રોડ પર રખડતા ઢોર, માલિકોની ફરી દાદાગીરી સામે આવી. રાજકોટમાં રોડ પર પશુઓનો અને પશુઓના માલિકોનો ત્રાસ દિવસે દિવસે વધી રહ્યો છે. બેફામ બની ચૂકેલા ઢોરના માલિકોને જાણે હવે તંત્રનો કોઈ જ ડર રહ્યો નથી, જેનો આ બોલતો પુરાવો છે. શહેરના વાણિયાવાડીમાં સરકારી જમીનમાં આ પશુ માલિકોએ કબજો જમાવી ઢોર બાંધ્યા હતા. સરકારી સ્કૂલમાં બાંધેલા ઢોરને પકડી ઢોર પકડ પાર્ટી એક જગ્યા ખાલી કરાવતા ઢોર માલિકના પેટમાં તેલ રડાયું હતું. આ બાબતનો રોષ રાખી ઢોર પકડ પાર્ટી અને પશુપાલક મહિલાઓ વચ્ચે માથાકૂટ થઈ હતી. બંને આમને સામને આવી ગયા હતા. પશુપાલક મહિલાઓએ ગાળાગાળી કરતા મામલો વધુ ગરમાયો હતો. ઝઘડા વચ્ચે મહિલાઓ ઢોર પકડ પાર્ટીના કબજામાંથી ઢોર છોડાવી ગઈ. ઘટનાને પગલે મહિલા પોલીસને બોલાવવાની ફરજ પડી. પશુપાલન વિભાગના અધિકારી સહિતનો કાફલો પણ પહોંચ્યો હતો અને મામલો શાંત પાડ્યો હતો. સુરતની સેન્ટ ગ્રેસ હોસ્પિટલમાં દર્દીઓના નહીં પરંતુ 10 સામાન્ય લોકોના 2 કલાક માટે જીવ થઈ ગયા અધર. સુરતની સેન્ટ ગ્રેસ હોસ્પિટલમાં લિફ્ટ મોતની લિફ્ટ બનતા બનતા રહી ગઈ. શહેરના વેસુ વિસ્તારમાં અલથાણા કેનાલ રોડ પર આવેલ ટાઈમ વર્લ્ડ કોમર્શિયલ બિલ્ડિંગમાં આવેલી સેન્ટ ગ્રેસ હોસ્પિટલની લિફ્ટ પહેલા અને બીજા માળની વચ્ચે ફસાઈ ગઈ હતી. લિફ્ટની અંદર 10 લોકો હતા. લિફ્ટ બંધ થતા પહેલા તો લોકોને લાગ્યું કે થોડી વારમાં શરૂ થશે, પરંતુ લિફ્ટ શરૂ ન થતા લિફ્ટ ખોલવાના પ્રયાસો થયા. 2 કલાક સુધી એક પણ પેંતરો કામમાં ન આવતા લિફ્ટમાં અંદર રહેલા લોકોનો જીવ તાળવે ચોંટી ગયો. જો કે ફાયર બ્રિગેડની ટીમ તુરંત દોડી આવી પહેલા અને બીજા માળ વચ્ચે કોન્ક્રીટની દિવાલ તોડી તેમજ લિફ્ટનું પણ પતરું કાપી બાકોરું બનાવીને તમામ લોકોને સહી સલામત બહાર કાઢ્યા. બહાર નીકળતા જ તમામ લોકોએ રાહતનો શ્વાસ લીધો. ફાયર વિભાગના દિલ ધડક ઓપરેશનથી મોટી દુર્ઘટના થતા રહી ગઈ. મહેસાણા અને નવસારીમાં ઝડપની મજા બની મોતની સજા. બેફામ વાહનો ચલાવવા પડી ગયા ભારે. મહેસાણાના ધરોઈ ડેમ પાસે એક કાર ચાલકને બેફામ કાર ચલાવવી પડી ગઈ ભારે. ધરોઈ ડેમ તરફથી જતી કેનાલમાં કાર પલટી ગઈ. ડેમની સાઇટના કોન્ટ્રાક્ટરની બોલેરો ખાલી કેનાલમાં ખાબકી હતી. ધરોઈ ડેમના કોન્ટ્રાક્ટર પૂરપાટ કાર ચલાવી રહ્યા હતા ત્યારે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા ગમખ્વાર અકસ્માત સર્જાયો. કાર ચાલક પહેલા તો બાઇક અને ગાયને અડફેટે લીધી, બાદમાં બેકાબુ કાર કેનાલમાં પલટી ગઈ, જેમાં બોલેરો ચાલક ઇજાગ્રસ્ત થતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો. બીજી તરફ નવસારી શહેરના જૂના થાણા વિસ્તારમાં એક કાર ચાલકની સામે આવી દાદાગીરી. નશામાં ચૂર કાર ચાલકે ખત્રીવાડામાં 2 કાર અને 3 બાઇકને અડફેટે લીધા. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ. દ્રશ્યમાં જોઈ શકાય છે કે એક કાર પૂરપાટ આવી રહી છે. એક શેરીમાં 2 કાર અને 3 જેટલા ટુ વ્હીલરને અડફેટે લઈને ફરાર થઈ જાય છે. રાજ્યના રોડ પર નીકળતા પહેલા સાવધાન. રોડ પર સાક્ષાત યમદૂત બની ભટકી રહ્યા છે પશુઓ. રાજ્યમાં કેટલી હદે રખડતા પશુઓનો આતંક છે તેનો આ પુરાવો છે. રોડ પર તમે જો રખડતા આકલા કે ગાયથી બચી ગયા હો તો તમે શ્વાનથી તો નહીં જ બચો. બચી જાય છે માત્ર ને માત્ર તંત્ર. કેમ કે જો તંત્રએ કામગીરી કરી હોત તો સાબરકાંઠાના ખેડબ્રહ્મામાં આકલાના આતંકના આ દ્રશ્યો જોવા ન મળ્યા હોત. ખેડબ્રહ્મામાં બસ સ્ટેન્ડ નજીક 2.5 કલાક સુધી 2 આકલાઓ વચ્ચે યુદ્ધ જામ્યું, જેથી નાસભાગ મચી. માર્કેટમાં આકલા બાકડતા લોકોના જીવ તાળવે ચોંટ્યા. માર્કેટ પાસે આવેલી હોસ્પિટલમાં આવતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો. આ બાજુ બનાસકાંઠાના આકલાએ મહિલા પર હુમલો કર્યો. પાલનપુરની બ્રિજેશ્વર કોલોનીમાં મહિલાને અડફેટે લીધી. આકલાના હુમલામાં મહિલા ઇજાગ્રસ્ત થઈ. તો રાજકોટના પડદરીના થોરિયાળી ગામને શ્વાનોએ લીધું બાનમાં. રાજકોટના પડદરી થોરિયાળી ગામે શ્વાન હડકાયું થતા હડકંપ મચી ગયો. 15 જેટલા લોકોને શ્વાને બચકા ભર્યા. છેલ્લા 8 દિવસમાં અનેક શ્વાનની અડફેટે લોકો ચઢ્યા. અમુક વ્યક્તિઓને હોસ્પિટલમાં ખસેડવા પડ્યા. સૌથી વધુ ખેડૂત પરિવારના લોકો ભોગ બન્યા. ત્યારે આ આતંકથી હવે તો બચાવો તંત્ર.
સુરેન્દ્રનગર અને બનાસકાંઠાના રોડ પર ખુલ્લેઆમ ભટકી રહ્યું છે મોત. રાજ્યના માર્ગો પર સૌથી વધુ લોકોના મોત અકસ્માતથી થઈ રહ્યા છે. આમ છતાં લોકોને જાણે પોતાના જીવની કોઈ પરવાહ ન હોય તેવું લાગે છે. સુરેન્દ્રનગરના આ દ્રશ્યો જોઈ લો. લોકોને જાણે જીવ કરતા પૈસાની કિંમત વધુ છે. ખાનગી બસમાં લોકો મોતને હાથમાં લઈને જોખમી મુસાફરી કરી રહ્યા છે. લીમડી અમદાવાદ હાઈવે પરના આ દ્રશ્યો છે. બસના છાપરા પર બેઠેલા દેખાય છે મુસાફરો. કોઈ ડર વગર બેઠા છે લોકો. કંઈક આવા જ દ્રશ્યો જોવા મળ્યા બનાસકાંઠાના થરાદમાં. થરાદ વાવ રોડ પર શટલ ચાલકો બેફામ બન્યા. ઘેંટા બકરાની જેમ વાહનોમાં ભરવામાં આવ્યા મુસાફરો. માલવાહક ગાડીમાં કીચોકીચ ભરેલા મુસાફરોનો વિડીયો વાયરલ થયો. માલવાહક પિકઅપમાં મુસાફરોને કેબિન પર બેસાડ્યા. કેટલાક મુસાફરો વાહનમાં લટકતા દેખાયા. ત્યારે કોઈ દુર્ઘટના ઘટે તો જવાબદાર કોણ? શું કરે છે પોલીસ? રાજકોટના જેતપુરમાં કેટલાક કટ્ટર વિધર્મી યુવાનોની હરકતથી ફાટી નીકળ્યો છે રોષ. જેતપુરમાં કેટલાક કટ્ટર વિધર્મી યુવાનો અત્યાર સુધી ચોરી છુપીથી દેશ વિરોધી પ્રવૃત્તિ કરતા હતા, પણ હવે આ જ યુવાનો ખુલ્લેઆમ દેશનું અપમાન કરવા લાગ્યા છે. થયું એવું કે જેતપુરના બાલાજી સિનેપ્લેક્સમાં વિધર્મી યુવકે રાષ્ટ્રગીતનું અપમાન કર્યું. જ્યારે રાષ્ટ્રગીત શરૂ થયું ત્યારે તેમના સન્માનમાં ઉભા થવાને બદલે વિધર્મી યુવાનો બેસી રહ્યા અને ઉપરથી લાજવાને બદલે ગાજ્યા. જ્યારે હિન્દુ યુવાનોએ રાષ્ટ્રગીત સમયે યુવાનોને ઉભા થવાનું કહેતા વિધર્મી યુવાનો ગુસ્સે થઈ ગયા હતા અને હિન્દુ યુવાનને માર માર્યો હતો. 5-6 વિધર્મી યુવકોએ માર મારતા યુવાનને સારવાર માટે હોસ્પિટલે ખસેડવાની ફરજ પડી. આ ઘટના વાયુવેગે ફેલાતા હિન્દુ સંગઠન મેદાને આવ્યું અને સ્થાનિકો સાથે પોલીસ સ્ટેશને પહોંચ્યું અને રામધૂન બોલાવી વિરોધ નોંધાવ્યો. વિધર્મી યુવકો સામે તાત્કાલિક કાર્યવાહીની માંગ થઈ. પરંતુ સવાલ એ છે કે આખરે રાષ્ટ્રગીતના સન્માનમાં ઉભા થવામાં વાંધો શું હતો?